વિશ્વ જળ દિવસને લઈ આમ તો ખાસ અને વિશેષ દિવસની ઉજવણીઓ કરી જાગૃત લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલું પાણી બચાવતા હોય છે અને ક્યાંક સરકારી ખર્ચે જળ બચાવોના કાર્યક્રમ પણ થતા હોય છે પરંતુ શું આવા તાયફા કરવાથી પાણીનો બચાવ થશે તો જવાબ છે ના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે ધાનેરા મતવિસ્તારના ધારાસભ્યો છેલ્લા 15 વર્ષથી પાણીની માંગ માટે રજૂઆત કરતા આવ્યા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત હોય કે પછી કોંગ્રેસના જોઈતાભાઈ પટેલ હોય અને વર્તમાન ધારાસભ્ય નથાભાઈ પટેલ હોય ધાનેરા તાલુકા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવતા નેતાઓ તમામ પક્ષપાત ભૂલીને માત્ર ને માત્ર પાણી ધાનેરા તાલુકાને મળે તેવી આકરી રજૂઆત કરવા આવ્યા છે વિધાનસભાના દરેક સત્રમાં નથાભાઈ પટેલની મુખ્ય રજૂઆત પાણીની હોય છે માન્ય અધ્યક્ષશ્રી સદે 2021-22ના અનુદાનની માગણી નંબર 66 ઉપર હું મારા વિચારો રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમના જે તાલુકા છે ત્યાં નર્મદાનું અને સુજલામ સુફલામનું પાણી મળે છે પરંતુ બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એના પૂર્વનો જે ભાગ છે તેમાં પાલનપુર વડગામ ધાનેરા દોતીવાડા અને ડીસાનો ધાનેરા તરફનો ભાગ અને થરાદનો અમારા ધાનેરા તરફનો ભાગ છે આ એકદમ વિરાન બની ગયો છે અને વિરાન બનવાના કારણે તળિયામાં પાણી રહ્યા નથી તળિયાના જે કંઈ પાણી છે તે 1000 થી 1500 ફૂટ ઊંડા ગયા છે 2-3 વખત બોર બનાવવામાં આવે તો 2-4 ફુવારા પાણી મળે તો ભલે નસીબમાં લખ્યું હોય તો બાકી એ ખેડૂત પોતે બરબાદ થઈ રહ્યો છે આવા સંજોગોમાં આ વિસ્તાર માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ વિસ્તારને પાણી આપવા માટે કંઈક વિચારવાનો સમય પાકી ગયો છે અને અત્યારે મારા વિસ્તારમાં આવા પણ ગામડા છે કે જે પોતે પોતાના સ્વયં રીતે ઢોરોને પાવા માટે પોતાની જાતના ટેન્કરો લઈને પણ પાણી પાય છે આવા ગામડાની યાદી જોઈતી છે તો પણ હું આજની તારીખને આપીશ સાહેબ બીજી લાઈન ગઈકાલે આપણી બજેટમાં જોગવાઈ કરીને શિપુ ડેમ માટે પણ થરાદ તાલુકામાંથી પાઇપ નાખવામાં આવ્યાની 100 કરોડ રૂપિયાની ગઈસાલ જોગવાઈ કરી હતી આ સાલ 226 કરોડની જોગવાઈ કરી હતી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિનંતી કરી વાત કરી હતી કે આજ આ પાઇપલાઇનથી 6000 હેક્ટર જમીનને લાભ થશે મારે સાહેબને વિનંતી કરવાની છે કે જે પાણીની ફરિયાદ છે એ ધાનેરા દોતીવાડા પાલનપુર ને વડગામની જ છે તો એ ધાનેરા પથાવડા કે દાંતીવાડા તાલુકાને જોવું એ પાણી મળે છે કે કેમ એમાંથી છોટું પણ પાણી કોઈ તળાવો ભરાતા નથી કોઈ પાણી પણ મળતું નથી તો આ યોજનાથી જે વિસ્તારને પાણીની ખાસ જરૂર છે એ વિસ્તારને મદદરૂપ થવા માટે હવે સમય પાક્યો છે આ બજેટમાં પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી તો ભવિષ્યના બજેટમાં જોગવાઈ કરી અને આ તાલુકાના આ જિલ્લાના વિસ્તારને સરહદી વિસ્તારને મદદરૂપ થવા માટે વિનંતી છે ધાનેરા શહેરી વિસ્તાર હોય કે પછી ગામડા હોય વરસાદી પાણીના બચાવને લઈ લોકો સ્વયંભૂ જાગૃત બન્યા છે હવે ધાનેરા મતવિસ્તારના લોકો પણ જાણી ગયા છે કે છેલ્લા 15 વર્ષથી રજૂઆત સામે સરકારનો કોઈ જવાબ ન મળતા ધાનેરા તાલુકાના નાગરિકોએ હવે રજૂઆત કરવાના બદલે પાણી બાબતે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું છે સૌપ્રથમ ધાનેરા શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો ધાનેરા શહેરમાં પાણીના મૂલ્યને સમજી ધાનેરા શહેરના કેટલાક પરિવારો પાણીના બચાવ માટે વરસાદી પાણીનો બચાવ કરી વર્ષ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી આ સંગ્રહાયેલા પાણીને ઘરકામના વપરાશ માટે ઉપયોગમાં લઈ રહ્યા છે ધાનેરા શહેરની મધુસૂદન રેસિડેન્સીમાં રહેતા કેટલાક પરિવારો પોતાના ઘરની છત ઉપર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે જેમાં સવિતાબેન પટેલ છેલ્લા 4 વર્ષથી ઘરની પાસે બનેલ ઓરડીની ઉપરના પતરા ચોમાસા ઋતુની શરૂઆતમાં સાફ કરી પાણીને સંગ્રહ કરી રહ્યા છે અને આખું વર્ષ પરિવારના તમામ સભ્યોની સાથે ગુણકારી વરસાદનું પાણી પી રહ્યા છે આજે 22 માર્ચ છે જળ દિવસ ખાલી મીડિયા પૂરતો નથી પણ જળ દિવસનું મહત્વ શું છે આજે સૃષ્ટિમાં જળના પાતાળના પાણી ઊંડા જઈ રહ્યા છે અને જો જળ હશે તો જ સૃષ્ટિ છે આજે વરસાદના પાણીનો બચાવ કરી અને સૃષ્ટિ પર જળનું આપે બચત કરીએ પાણી ઓછું જેમ બને વધારે પાણીનો સ્ટોક કરીએ હું આજ છેલ્લા 4 વર્ષથી વરસાદના પાણીનો સદુપયોગ કરી છજાનું પાણી ચોખ્ખું છજું જોઈ અને છજાનું પાણી પીવા માટે 12 મહિના સંગ્રહ કરીએ છીએ એ પાણીને અમે તડકો અડવા દેતા નથી એટલે છેક આ વરસાદનું પાણી આવતી સાલ વરસાદ આવે ત્યાં સુધી પાણી ચોખ્ખું ને ચોખ્ખું રહેશે તડકો અડે તો જ પાણી બગડે છે નહીં તો પાણી બગડતું નથી આજે પાતાળના પાણી ઊંડા જઈ રહેલા છે ત્યારે ભવિષ્યમાં પાણી આપણે બચાવીશું તો જ આપણી ભાવિ પેઢી માટે પાણી બચશે નકા પાણીના પાતાળા ઊંડા જઈ રહેલા છે અને પાણીના પીવાના પાણીના પણ ફાંફા રહેશે કેટલી બચત થશે પાણી તમારે તમે જે લગાવ્યું તમારા પ્લાન્ટ
3000 લીટર પાણી અમે 12 મહિનામાં બધા મહેમાનો આવે એને પાઈએ છીએ અને અમે ઘરના 6 જણ છીએ અમે પણ પીએ છીએ બધાને વરસાદનું પાણી જ પાઈએ છીએ જેટલું પાણી ચોખ્ખું હોય એટલું શુદ્ધ જ હોય છે હવે આજ આરો સિસ્ટમ આવી છે હું એમ નથી કહેતી કે આરો સિસ્ટમ ખરાબ છે પણ આજે જે વધી રહેલા ઘૂંટણની તકલીફ બહેનોમાં એ જે ડાયરેક્ટ પાણી પીશો વરસાદનું પાણી એટલે પવિત્ર અને ચોખ્ખું કુદરતી પાણી છે એ પાણીથી તમે પીશો તો જેને બીપીની તકલીફ છે એ પણ ઓછી થશે ઘૂંટણ સાંધાના વારના જે તકલીફ છે એ પણ આ પાણીથી ઓછી થાય છે આ મારો અનુભવ છે હું 4 વર્ષથી મને એકદમ ઘૂંટણની તકલીફ હતી પણ 4 વર્ષથી આ પાણી પીઉં છું એટલે હું કમ્પ્લીટ દવા બીજી મારે કોઈ લેવી પડતી નથી એટલે આ કુદરતી પાણી છે બધાએ વરસાદના પાણીનો સંગ્રહ કરો અને 100% વરસાદનું જ પાણી પીઓ તો આપણી ભાવિ પેઢી માટે પાણી બચશે અને આપણે જોઈ અને આપણી પણ પાછળની પેઢી પાણીનો સંગ્રહ કરતા શીખશે ભારત માતા કી જય આ જ રીતે ધાનેરાની જલારામ નગર સોસાયટીમાં રહેતા ડોક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિને પણ પાણીને લઈ કોઈ સમસ્યા નથી સ્થાનિક નગરપાલિકા કે પછી સોસાયટી દ્વારા મળતું પાણી ન મળે તો પણ આખું વર્ષ ચાલે તેટલું પાણી મહેન્દ્રભાઈ ચોમાસા ઋતુ દરમિયાન સંગ્રહ કરી લે છે અને ખાસ વાત તો એ છે કે વરસાદી પાણીના ફાયદા પણ અનેક હોય છે ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો અને પથરી સહિતના રોગો સામે વરસાદી પાણી પીવાથી લડી શકાય છે પાણી વરસાદ આવતું એટલે પાણી જોતા એટલે એટલો બધો વેસ્ટ થઈ જાય પાણીનો આપણને એવું લાગે પછી વિચાર આવ્યો કે આપણે એક પાણીનું ટાંકો અંડરગ્રાઉન્ડ બનાવી દઈએ થોડી જગ્યામાં તો આપણું એક વર્ષ આખું ફેમિલીને પાણી પૂરતું મળ્યું છે પછી કોઈનો આપણને આધાર આપવો પડ્યો નહીં એ પાણી એટલું શુદ્ધ હોય છે ને કે આપણે જે બહારનું મિનરલ પીએ તો અત્યારનું પીએ તે એટલું ચોખ્ખું અને એટલું મીઠું આપણને લાગે પાણી અને બીજું કે એ પાણીથી જરા પણ આપણે કોઈ રોગો થતા નથી ખાસ તો પથરી માટે પણ સારામાં સારું પાણી હોય છે સાહેબ આ જે પાણીનો સંગ્રહ કરો છો એ કેટલો ટાઈમ ચાલે હા એ અમારું એક ફેમિલી જોઈએ તો આપણને એક વર્ષ માટે કમ્પ્લીટ ચાલ્યું છે પાણી એટલે કદાચ સોસાયટીમાંથી પાણી મળે કે ના મળે હા તો કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં કશું કંઈ અચ્છા સર આપ મેડિકલ લાઈનમાં છો પાણી શુદ્ધતાની વાત કરીએ તો વરસાદી પાણી અને અન્ય પાણીમાં કેટલો ફરક હોય હા વરસાદી પાણી તો એક કુદરતનું આપણે કહીએ ને અમૃત કહેવાય છે જો આને ટીડીએસમાં પાઈએ તો ઓછામાં ઓછા 40 જ ટીડીએસ થાય અને ટીડીએસ આટલા આવે છતાં પણ એમાં મિનરલ્સ બધા જ આપણને જોવા મળે બાકી જે બહારનું પાણી જોયું તેમાં મિનરલ્સ હોતા નથી વરસાદના પાણીમાં મિનરલ્સ કરે આ તો થઈ શહેરની વાતો પણ ધાનેરા તાલુકાના શિયા ગામે ચંદનસિંહ રાજપૂત નામના ખેડૂતે પોતાના ખેતરમાં સ્વખર્ચે ખેતલાવડી બનાવી વરસાદી પાણી દ્વારા થતી ખેતી સાથે પશુઓને પણ પાણી આપી રહ્યા છે ધાનેરા તાલુકાના ખેડૂતોએ સરકાર પાસે પાણીની માંગ કરવા સિવાય કુદરત પાસે મળતા વરસાદના પાણીની બચત કરવાનું નક્કી કર્યું છે ઉનાળા ઋતુની શરૂઆત થાય એ પહેલાં જ હજુ 2 ફૂટ જેટલું પાણી ખેત તલાવડીમાં પડ્યું છે વરસાદી પાણીના સંગ્રહ પછી ખેડૂતે તમાકુના પાકની ખેતી પણ કરી છે અને ખેડૂતો હવે જાતે જ પાણીના બચત માટે આગળ આવે એ જરૂરી બની જાય છે